નહીં ગાણું, નહીં ગીત, નહીં રાગ રાગીણી, પણ વિંધ હે ઈ ચરર ચિત, એ દુહો અમારા દેહનો. તમે જોઈ શકો છો કે દુહાની સંપૂર્ણ ઓળખ આ દુહામાં આપી છે, કે નહીં ગાણું, કે આમાં એવું કોઈ ગાયકી નથી એટલી ઊંચી, નહીં ગાણું, નહીં ગીત, કોઈ ગીત નથી, કોઈ સ્વરાંક નથી, કોઈ કમ્પોઝિશન નથી, એનું કોઈ ચોક્કસ બંધારણ નથી, કોઈ રાગનું એનું જે આવે એ કાંઈ નથી. નહીં ગાણું, નહીં ગીત, નહીં રાગ રાગીણી, પણ વિંધ હે ચરર રચિત, વિંધી નાખે છે, કાળજું વિંધી નાખે છે, ચિત્ત વિંધી નાખે છે. એ શબ્દોની જે તાકાત છે, શબ્દોમાં જે જે એની એક સચોટતા છે, એ ચરર ચિત્ત વિંધી નાખે છે. એ દુહો અમારા દેહ, આ એક દુહાની ઓળખ છે, આપણા પ્રાંતનો દુહો છે એની આ ઓળખ છે, સૌરાષ્ટ્ર ગુજરાત કાઠિયાવાડ. દુહા એટલે થોડા શબ્દોમાં જાજુ કહી દે, સાવ થોડા શબ્દો. મોટા મોટા ગ્રંથો, પુરાણો, ઉપનિષદોમાં જે જે કાંઈ વાતો કરી છે, જે કાંઈ જીવનનો સાર આપ્યો છે, એ તો કેટલી મોટી, તમે આમ જુઓ તો કેટલા ગ્રંથો હોય, અને ચર્ચવા બીએ તો આખો ભવ એ ટૂંકો પડે, આખા જે આજે આખું જીવન આખું ટૂંકું પડે, પણ એને ટૂંકા શબ્દોમાં કેવો હોય તે દુહો કહી દે. એક દ્રષ્ટાંત છે આ દુહામાં જ હું લવા, કે બે મૂર્તિઓ, એકનું નામ ભાણ સાહેબ, એકનું નામ ભીમ સાહેબ. આ બંને મૂર્તિઓ પછી આગળ જતા તો એ એક બહુ સારા સંત તરીકે એ પ્રખ્યાત છે. તો ભાણ સાહેબ ને ભીમ સાહેબ બે એક જગ્યાએ બેઠા હતા, ગામડાને એક પાદરમાં બેઠા હતા, સાંજનો સંધ્યાનો સમય હતો, અને બંને વિચાર કરે કે આ બધું ખરેખર જીવન શું હશે, જીવનનું લક્ષ્ય શું હોઈ શકે, અને આ આવન જાવનનો જે લખચોરાશીનો ફેરો છે શું કહેવાય, આ બધા પ્રાણીઓ અલગ 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 પ્રકારના જોઈએ, પછી માણસોની રહેણી કેણી જોવે, એને બનાવેલા, એને બધા ઉપજેલા બધા, આ બધું કેમ કે વિજ્ઞાન માણસે કેટલું ઉપજાવ્યું છે, કેટલું બધું સંશોધન માણસે કર્યું છે, એનું પોતાનું જ ઉપજાવેલું ઘણું બધું છે, તો આ બધું આ બધાનું સંચાલન કોણ કરતું હશે, આ બધું કરનાર કોણ, આનો કરતા કોણ, આ બધા આ બે એકબીજાને આમાં પૂછે ને, આમાં તો કેટલું, તો કે ભાઈ આની માટે જ કેટલા બધા આ જ ટોપિક ઉપર કેટલા ઋષિઓ એને પોતાનું જીવન આમાં આપ્યું, કેટલા ગ્રંથોમાં આમાં બધું લખેલું છે, કે આમાં તો આ બે જણા ચર્ચા કરે ત્યાં. એમાંથી ભાણ સાહેબે કીધું, ભાણ સાહેબે ભીમ સાહેબને કીધું કે ભાણો કે તું ભટક માન મથી, એ વાલા તું તો મથી જોને માય, આમાં હમજીને વેલો હું યજાન, એ તારે આમાં કરવા નથી કાય. ભાણો કે તું ભટક માં મથી જો ને માય, કે અંદર તારી અંદર તું મથી લે, જોઈ જો, તપાસ કરી જો, અંદર ઊંડાણમાં જઈ તારી ભીતર ખોજ કર. ભાણો કે તું ભટકમાં મથી જો ને માય, સમજીને હુઈ જા, કરવા જ નથી કાંઈ. કેવું સરળ ભાષામાં બધું આખું જીવનનો સાર કહી દીધું. અને પાછા ભીમ સાહેબ કે એમ થોડું હોય, કે એમ તો થાય, તો ભાણ સાહેબને પાછો ને ભીમ સાહેબે જવાબ આપ્યો કે આ બોલે બીજો નહીં, બોલે બીજો નહીં, અને આ ભીમો 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 ભગવાન કઈ રીતે એ ચાર તસુયાત, બોલે બીજો નહીં, આ ભીમો એ જ ભગવાન કઈ રીતે, તો કે ચાર તસુનું આતર, આંખથી લઈને કાન સુધીમાં ચાર તસુ, ચાર આંગળીનું એક અંતર છે, એટલે ચાર તસુનું આતર, એ આંખ ભાળે નહીં કાન, આંખ કોઈ દિવસ કાનને ભાળી શકે, તો કે નહીં, એ જ રીતના ભીમો છે એ ભગવાન છે. બોલે એ બીજો નહીં, ભીમો એ ભગવાન, એટલે ખુદની ઉપર ઇશારો કરીને કીધું છે કે અંદર જે છે એ જ ભગવાન છે. બોલે એ બીજો નહીં, ભીમો એ ભગવાન, તો કે કઈ રીતના, એમ કેમ માનવું, તો કે ચાર તસુનું આતર,
આંખ ભળે નહીં કાન, તો જેથી આંખ કાનમાં ભળી જાય તેથી એ અંદરનો ભગવાન આપણને મળી જાય. પણ જે રીતના આ આપણી ભીતર ભગવાન છે એને આપણે ખોજવાનો છે, એ દેખાય નહીં પણ છે ખરો. એટલે આ રીતના દુહામાં ઘણું બધું કહેવાનું છે, મર્મ કહેવાનું છે જીવનનું, જીવનનો નિચોડ દુહામાં કહેવાનો છે. તો આ છે દુહા.